જુઓ વિદ્યાર્થી મિત્રો, આપણે 11 સાયન્સ એમાં મુખ્ય આપણે ત્રણ વિષય ફિઝિક્સ, કેમિસ્ટ્રી, મેથ્સ અથવા બાયોલોજી. આપણે મેથ્સ આની વાત કરવાની છે. ગણિતમાં આની અંદર સામાન્ય રીતે 11-12 સાયન્સમાં બહુ મજાનો વિષય છે. પાંચ ભાગ સામાન્ય રીતે પડેલ છે. એક તો સામાન્ય બીજગણિત, એક યામ ભૂમિતિ, એક કલનશાસ્ત્ર, એક આંકડા શાસ્ત્ર, અને સદિશ. 11-12 સાયન્સમાંથી સામાન્ય રીતે આ પાંચ ભાગ. યામ ભૂમિતિની અંદર ઘણા બધા ચેપ્ટરો આવે છે. બિંદુ, રેખા, રેખાઓ ઘણા બધા છે. કલનશાસ્ત્રમાં તમે 10મા ધોરણમાં જે ત્રિકોણમિતિ ભણતા હતા, ત્રિકોણમિતિને ધ્યાનમાં રાખીને બધા ચેપ્ટરો આવશે. લક્ષ, વિકલન, આંકડાશાસ્ત્ર, સંભાવનાને લગતા આવે અને અમુક સદિશને લગતા. અને બીજગણિતની અંદર, બીજગણિતની અંદર સામાન્ય ચેપ્ટરો આવે છે જે તમે જાણો છો. દ્વિઘાત સમીકરણ છે, ગણ છે, આવા ઘણા બધા ચેપ્ટરો આવશે. તો આપણે વિગતવાર આની ચર્ચા કરીએ. તો આની અંદર આપણે 11 સાયન્સ, મેથ્સની અંદર 11મામાં આપણે કુલ 16 ચેપ્ટર ભણવાના છે. 11 સાયન્સ મેથ્સની અંદર 16 ચેપ્ટર. એની અંદર આ પ્રમાણેના છે: ગણ, સંબંધ અને વિધેય, ત્રિકોણમિતિય વિધેયો. આપણે આ 10મામાં આવતું, એનાથી થોડું અહીં ઊંડાણમાં છે આગળ. ગાણિતીય અનુમાન, સંકર સંખ્યા, આ તમારા માટે નવું છે. 1, 2, 3, 4, 5 શ્રેણી શ્રેણી આ 10મામાં આવી ગયું. સમાંતર શ્રેણી, એમાંથી આગળ થોડું જવાનું છે. પછી આગળ જતા આંકડાશાસ્ત્ર અને સંભાવનાઓના વિશે પણ તમે જાણો છો. આંકડાશાસ્ત્ર, સંભાવના, આ 10મા ધોરણમાં આવતી સામાન્ય માહિતી, એમાં આપણે આગળ થોડું વધવાનું છે. હવે આજે આપણે પહેલા ચેપ્ટરથી શરૂઆત કરવાની છે, ગણ. તો એની માહિતી આપણે, ગણની માહિતી, ગણ છે. પહેલા તો સુનિશ્ચિત સભ્યો આના સમુદાયને ગણ કહેવાય. જેની અંદર દાખલા તરીકે કેપિટલ વડે દર્શાવાય, આમ નક્કી સભ્યો હોય, 1, 2, 3, 4 આ નક્કી સભ્યો છે, આને ગણ કહેવાય. બી બરાબર આ એ બી સી ડી, આ નક્કી સભ્યો એના સમુદાયને ગણ કહેવાય. ગણને હંમેશા કેપિટલ વડે દર્શાવાય. અંદર જે છે એને સભ્યો ઘટક કહેવાય, અને સ્મોલ વડે દર્શાવાય, અંદર સભ્યો કહેવાય. આની અંદર જુઓ, ગણની અંદર આ 2 એની અંદર આવેલો છે, કે બિલંગ્સ ટુ એ, આવું વંચાય. 2 એની અંદર છે, 5 એની અંદર નથી. આની અંદર જો 5 નથી તો ડઝ નોટ બિલંગ્સ ટુ એ, આ પ્રમાણે. 3 આની અંદર, એની અંદર સભ્ય 3 છે તો એ બિલંગ્સ ટુ કહેવાય. 7 આની અંદર નથી તો ડઝ નોટ બિલંગ્સ ટુ કહેવાય. આ ગણની અંદર કહેલું સુનિશ્ચિત સભ્યોના સમુદાયને ગણ કહેવાય. ગણની અંદર 2 રીતો છે ગણને દર્શાવવાની. 2 રીત, એક તો યાદીની રીત અને બીજી ગુણધર્મની રીત.
યાદીની રીતમાં ગણના સભ્યોની અમ યાદી બનાવવાની ધારો કે આ 2 3 4 આ પર્સનલ યાદી કહેવાય આ યાદીની રીત કહેવાય આને ગુણધર્મની રીતે લખવું હોય તો આને આવું UOX X એ 5 થી નાની પ્રાકૃતિક સંખ્યા આ ગુણધર્મ એક વિશિષ્ટ ગુણધર્મનો ઉપયોગ કર્યો આ 5 થી નાની પ્રાકૃતિક સંખ્યા એટલે 1 2 3 અને 4 આવી ગયા આ યાદી બનાવી એની યાદીની રીત કહેવાય આ ગુણધર્મની રીતે આ પ્રમાણે લખાય ગણને દર્શાવવાની બે રીતો છે એના પછી થોડી સંખ્યાઓ એમાં n n બધાથી નાનું n એટલે પ્રાકૃતિક સંખ્યા એની અંદર 1 2 3 4 5 આ બધી સંખ્યાઓ પૂર્ણાંક પ્રાકૃતિક સંખ્યાઓ એને નેચરલ નંબર પ્રાકૃતિક સંખ્યાઓ n કરતા મોટું z આવે z એટલે પૂર્ણાંક સંખ્યાઓ એની અંદર માઈનસ આવે 0 આવે પ્લસ આવે આ બધી સંખ્યાઓ એની અંદર આવે પૂર્ણાંક સંખ્યા n એનાથી મોટું z z થી મોટું q આવશે q એટલે સમમિત સંખ્યા એની અંદર ઉપરની તો આવે બધી વધારાની અપૂર્ણાંક આવે અપૂર્ણાંક એટલે 1/2 -3/5 આ બધી અપૂર્ણાંક સંખ્યાઓ આવે વધારાની q q કરતા મોટી સંખ્યા r r એટલે વાસ્તવિક સંખ્યા આર એટલે વાસ્તવિક સંખ્યા રીઅલ નંબર આવી આપણે આ સંખ્યા રેખા ઉપર આગળના ધોરણમાં દોરેલી છે આ બાજુ માઇનસ ઇન્ફિનિટી આ બાજુ પ્લસ ઇન્ફિનિટી આ વચ્ચે આ લાખો સંખ્યાઓ હોય બધી સંખ્યાઓ આર ની અંદર આવી જાય આ બાજુની ધન સંખ્યાઓ એને આર પ્લસ કહેવાય આ બાજુની ઋણ સંખ્યાઓ એને આર માઇનસ કહેવાય આર એટલે વાસ્તવિક વાસ્તવિક સંખ્યાઓમાં સમમિત આવે પ્લસ અસમમિત આવે સમમિત અને અસમમિત એનાથી મોટી એક આવશે એનાથી મોટું સંકર સંખ્યા કોમ્પ્લેક્સ નંબર આના વિશે તમને ખ્યાલ નથી સંકર સંખ્યાઓનો ગણ એમાં આપણે આખું ચેપ્ટર ભણવાનું આવશે આ સંકર સંખ્યાઓ આખું પાંચમું ચેપ્ટર ભણવાનું આવશે બધાની મોટી સંખ્યા છે સંકર સંખ્યાઓનો ગણ એની અંદર આ ઉપરની બધી આવે વધારાનું માઇનસનું વર્ગમૂળ માઇનસનું ચતુર્થમૂળ આવી બધી સંખ્યાઓ આવે આ વધારાની સંખ્યાઓ આવે એ વિગતવાર ભણશું ટૂંકમાં બધાથી નાની સંખ્યા n n થી મોટી z z થી મોટી q u થી મોટી r અને બધાથી મોટી c c એટલે સંકર સંખ્યાઓનો ગણ n ની અંદર આવી સંખ્યાઓ જ આવે z માં એનાથી વધારે ઋણ આવે 0 આવે આ બાકીની બધી આવે સમમિત સંખ્યાઓનું ઉપરનું બધું આવે વધારાનો અપૂર્ણાંક આવે આવા વાસ્તવિક સંખ્યાઓની અંદર સમમિત આવે પ્લસ અસમમિત આવે અસમમિતની અંદર વર્ગમૂળ આવે √2 √3 આવી બધી કોઈ લોગ વાળી આવે બધી ઘણી બધી અસમમિત સંખ્યાઓ વધારાની આવે અને એનાથી મોટી સંકર સંખ્યાઓનો ગણ એ સિવાય આપણે થોડી સંખ્યાઓ એક તો પ્રાકૃતિક સંખ્યા તમને ખ્યાલ છે પ્રાકૃતિક આ તમે જાણો છો એવી સંખ્યાઓ પ્રાકૃતિકમાં 1 2 3 4 આ બધી પ્રાકૃતિક સંખ્યાઓ આમાં અયુગ્મ કીધી હોય અયુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓ કીધી હોય તો 1 3 5 7 આ બધી અયુગ્મ કહેવાય યુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓ કીધી હોય યુગ્મ એટલે બે કી એમાં 2 4 6 8 આ બધી યુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓ અવિભાજ્ય સંખ્યા કીધી હોય
અવિભાજ્ય સંખ્યા જેને ભાગી ના શકાય એવી તો બે નાના નાની અવિભાજ્ય બે છે ધ્યાન રાખજો બે ત્રણ પાંચ સાત અગિયાર તેર સત્તર ઓગણીસ આ પ્રમાણે ઘણી બધી અસંખ્ય સંખ્યાઓ છે અવિભાજ્ય પૂર્ણ વર્ગ કીધી હોય પૂરેપૂરું વર્ગમૂળ નીકળે એક એકનું વર્ગમૂળ એક આવે ચાર એનું વર્ગમૂળ બે આવે નવ એનું વર્ગમૂળ ત્રણ સોળ પચીસ છત્રીસ આ બધી જ એને પૂર્ણ વર્ગ સંખ્યાઓ કહેવાય આ સંખ્યાઓનો ક્યાંક આપણે ઉપયોગ કરશું આ તમે સંખ્યાઓ વિશે જાણો છો તો હવે આપણે આને લગતી આજે માહિતી મેળવી જો આપણે ગણની અંદર આટલી વસ્તુ શીખ્યા ગણની અંદર તો પહેલા તો ગણ કોને કહેવાય તો સુનિશ્ચિત સભ્યોના સમૂહને ગણ કહેવાય ગણને કેપિટલ અક્ષરથી દર્શાવાય દાખલા તરીકે આ કેપિટલ વડે ગણને હંમેશા દર્શાવાય આની અંદર જો આ સભ્ય અંદર હોય તો બિલંગ્સ ટુ આવું વંચાય આ બે છે એ એની અંદર છે તો એ બિલંગ્સ ટુ કહેવાય બે બિલંગ્સ ટુ એ અહીં પાંચ એની અંદર નથી પાંચ ડઝ નોટ બિલંગ્સ ટુ એ ચાર એની અંદર છે તો ચાર બિલંગ્સ ટુ એ અહીં આઠ એની અંદર નથી ડઝ નોટ બિલંગ્સ ટુ એ આ આપણે ડિસ્કસ કરીએ હવે બીજું ગણને દર્શાવવા માટેની બે રીતો એક યાદીની રીત અને બીજી ગુણધર્મની રીત યાદીની રીતમાં ગણના બધા જ ઘટકોની યાદી બનાવવામાં આવે છે દાખલા તરીકે આ યાદી બનાવી એક બે ત્રણ ચાર પાંચ છ પર્સનલ એક એક મૂકવાના ગુણધર્મની રીતમાં ગણના સભ્યોને વિશિષ્ટ ગુણધર્મનો ઉપયોગ કરી લખવામાં આવે દાખલા તરીકે આને લખવું હોય અને તો આ રીતે ગુણધર્મનો ઉપયોગ કરાય એવો એક્સ એક્સ એ સાતથી નાની પ્રાકૃતિક સંખ્યા હવે આ ગુણધર્મની રીતમાં આવું ફિક્સ ના હોય કોઈને વળી ધારો કે આને આવું લખવું હોય એવો એક્સ એક્સ એ એક થી છ સુધીની બધી જ પ્રાકૃતિક સંખ્યા એક્સ બિલંગ્સ ટુ એન આવું પણ લખી શકાય એક આવે છ આવે એની વચ્ચેની બધી આવી જાય આની અંદર એકથી કરીને છ સુધીની બધી પ્રાકૃતિક સંખ્યા ગુણધર્મની રીતમાં ગમે એ રીતે લખી શકાય હવે આપણે થોડા સંખ્યાગણ વિશે આગળ જોયું એમાં પહેલું પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ પ્રાકૃતિક સંખ્યાઓમાં એક બે ત્રણ ચાર બધી જ પૂર્ણાંક સંખ્યાઓ આવી જાય આ પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ પ્રાકૃતિક સંખ્યા પછી પૂર્ણાંક સંખ્યાઓનો ગણ એને ઝેડ કહેશું એની અંદર બધી પૂર્ણાંક સંખ્યાઓ આવે માઇનસ આવે ઝીરો આવે આ પ્લસ આવે આ બધી પૂર્ણાંક સંખ્યાઓ એના પછી સમય સંખ્યાઓનો ગણ સમય સંખ્યાઓ એટલે એવી સંખ્યાઓ કે જે ભાગાકાર સ્વરૂપમાં હોય વધારાની અહીં પી ક્યુ ઝીરો ના હોય આ છેદ ઝીરો ના હોય એટલે કે ઉપરનું બધું આવે આમાં વધારાનું અપૂર્ણાંક આવે વધારાનું અપૂર્ણાંક સમય સંખ્યામાં વધારાના અપૂર્ણાંક આવે એના પછી આવે વાસ્તવિક સંખ્યાઓ વાસ્તવિકમાં સમય આવે પ્લસ અસમય આવે આ વિગતવાર બધી આવશે અસમય સંખ્યાઓમાં વાસ્તવિક સંખ્યાઓ એટલે આવી સંખ્યા રેખા માઇનસ ઇન્ફિનિટીથી કરીને પ્લસ ઇન્ફિનિટી અહીં અસંખ્ય આવે વચ્ચે સંખ્યાઓ આની અંદર અપૂર્ણાંક સંખ્યાઓ ઘણી બધી આવે બધી સંખ્યાઓ આની અંદર આ બાજુનો ભાગ છે એને આપણે આર પ્લસ કહીએ ધન વાસ્તવિક સંખ્યા એવું ને એવું આ બાજુ આવે આ બાજુનો આ બધો જ જે ભાગ છે એને આર માઇનસ એટલે ઋણ વાસ્તવિક સંખ્યા આવા આપણે નામ આપીશું એના પછી થોડી આપણે આગળ ચર્ચા કરી એમાં પ્રાકૃતિકમાં એક બે ત્રણ ચાર આ બધી પ્રાકૃતિક સંખ્યાઓ અયુગ્મ પ્રાકૃતિક કે તો એક ત્રણ પાંચ સાત આ બધી અયુગ્મ લેવાની
युग्म प्रकृति के तो बे चार छ आठ अविभाज्य संख्याओं के जेने भागी ना सकाय भी अविभाज्य तो बे त्रण पांच सात अग्यार आ बधी अविभाज्य संख्याओ ध्यान रखजो। पहला तो स्वाध्याय 1.1 नीचेना समूह गण छे केम तो पहलू जे अक्षर थी शुरू थता अंग्रेजी महीना तो आ गण छे। जे अक्षर थी शुरू था एमां जान्युआरी जून अने जुलाई आ एनी यादी बनावी शकाय कारण के आ यादी बनावी शकाय जे सुनिश्चित छे। જેની યાદી બનાવી શકાય એને ગણ કહેવાય। બધાની યાદી બને બને જે અક્ષરથી શરૂ થતા જાન્યુઆરી જૂન અને જુલાઈ। બીજું કીધું છે ભારતના 10 અતિ પ્રતિભાશાળી લેખકો તો આ ગણ નથી કારણ કે આ સભ્યો નિશ્ચિત અથવા સુનિશ્ચિત નથી। અતિ પ્રતિભાશાળી લેખકોમાં અમુકને લેખક મુનશી ધારો કે ગમતા હોય અમુકને ન ગમતા હોય એટલે એની નિશ્ચિત યાદી આમાં ના બને એટલે આ ગણ નથી। એ જ પ્રમાણે દુનિયાના ક્રિકેટના ઉત્તમ બેટ્સમેન તો આ ગણ નથી કારણ કે આ સભ્યો એની યાદી સુનિશ્ચિત નથી કારણ કે દરેક વ્યક્તિએ ઉત્તમ બેટ્સમેન બદલાતા હોય અમુકને જે ઉત્તમ બેટ્સમેન તરીકે અમુકને જે ગમતા હોય એ બીજા ન ગમતા હોય એટલે આની નક્કી યાદી બનાવી ના શકાય એટલે આ ગણ નથી। તમારા વર્ગના બધા જ છોકરાઓનો સમૂહ તો આ ગણ છે કારણ કે સભ્યો નિશ્ચિત છે। સૌથી નાની બધી જ પ્રાકૃતિક સંખ્યાઓ તો આ ગણ છે કારણ કે આની યાદી બનાવી શકાય સૌથી નાની એટલે 1, 2, 3, 99 સુધી આ સભ્યો સુનિશ્ચિત છે। ગમે એને કહો તો આ એક જ જવાબ આવે એક જ હરખો આની અંદર ગમે એને કહો તો એક જ જાન્યુઆરી જૂન અને જુલાઈ જ આવે। સભ્યો સુનિશ્ચિત હોય એને ગણ કહેવાય આ વચ્ચેના ગણ નથી। લેખક મુનશીએ લખેલ નવલકથાનો સમૂહ આ ગણ છે કારણ કે આના સભ્યો સુનિશ્ચિત છે। સુનિશ્ચિત એટલે યાદી બનાવી શકાય મુનશીએ જેટલી નવલકથાઓ લખી હોય 100, 150, 200 જે નવલકથાઓ લખી હોય એ બધાની યાદી શક્ય છે। યુગમાં બધા યુગ્મ પૂર્ણાંકોનો સમૂહ તો આ ગણ છે કારણ કે બધા યુગ્મ પૂર્ણાંક એટલે 2, 4, 6, 8 આ પ્રાકૃતિક એ જ રીતે આ બાજુ પણ હોય 0-2 એટલે આની યાદી બધી શક્ય છે। આ પ્રકરણના બધા જ પ્રશ્નોનો સમૂહ આ ગણ છે કારણ કે બધા પ્રશ્નોની યાદી બનાવી શકાય સભ્યો સુનિશ્ચિત છે। સભ્યો અથવા ઘટકો દુનિયાના બધા જ ભયાનક પ્રાણીઓનો સમૂહ તો આ ગણ નથી કારણ કે આના સભ્યો સુનિશ્ચિત નથી। ભયાનકની વ્યાખ્યા દરેકની બદલાતી જાય અમુકને કૂતરું ભયાનક લાગે અમુકને ન લાગે એટલે એટલા માટે આની એક્ઝેક્ટ યાદી નિશ્ચિત નથી એટલે આ ગણ નથી। તો ધ્યાન રાખજો જેની યાદી બનાવી શકાય એ ગણ છે। હવે આની અંદર બીજો પ્રશ્ન એવું કહે છે આ ગણ એ આપ્યો છે બિલંગ્સ ટુ કે નોટ બિલંગ્સ ટુ થી ખાલી જગ્યા પૂરો
એમ એની અંદર એક થી કરીને છ ઘટક છે, તો આ પાંચ એમાં છે, તો આ પાંચ છે, તો આ રહ્યા પાંચ છે, તો એ અહીં પેલા સ્ટુ લખાય. બીજું આઠ એમાં છે, આની અંદર આઠ છે, તો ના ડઝ નોટ બિલોંગ્સ ટુ. ત્રીજું જીરો આની અંદર છે, જીરો જુઓ આની અંદર નથી, તો ડઝ નોટ બિલોંગ્સ ટુ. ફોર તો આ રહ્યા ફોર છે, તો બિલોંગ્સ ટુ. ટુ તો આ ટુ છે, બે બિલોંગ્સ ટુ. દસ આની અંદર નથી, તો ડઝ નોટ બિલોંગ્સ ટુ.